કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, સલામુ અલૈકુમ. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન ધોરણ 12માં આપણે પ્રકરણ નંબર 5નો અભ્યાસ કરીએ છીએ, જેમાં મનોભાર અને સ્વાસ્થ્ય વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને તેની સમજૂતી પણ પ્રાપ્ત કરીએ છીએ. અગાઉ આપણે મનોભારનો અર્થ, વ્યાખ્યા અને તેના સ્વરૂપની ચર્ચા કરી. આજે આપણે મનોભારનું જે કોષ્ટક છે, જે મોડેલ છે, જે પ્રતિમાન છે, તેની ચર્ચા કરીશું. આ કોષ્ટક, આ પ્રતિમાન લેઝારસે આપેલું છે. લેઝારસનું કોષ્ટક અને તેના મોડેલને સમજવાથી આપણે મનોભાર વ્યક્તિ ઉપર કેવી રીતે અસર કરે છે તેની સમજૂતી આપણે પ્રાપ્ત કરી શકીશું અથવા તો મેળવી શકીશું. ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે લેઝારસના કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ. ઈસવીસન 1950 થી ઈસવીસન 1960ના દશકામાં, એટલે કે 10 વર્ષના સમયમાં, 1950 થી 1960ના 10 વર્ષના સમયમાં મનોવિજ્ઞાનના વાર્તનિક અને બોધાત્મક અભિગમો વચ્ચે પોતાનું મહત્વ સાબિત કરવાનો વિવાદ ચાલ્યો. એટલે કે દરેક અભિગમ પોતપોતાનો અભિગમ સાચો છે એને સાબિત કરવાનો પ્રયત્ન કરતા હતા, અને બે અભિગમો વચ્ચે, બે થી વધારે અભિગમો વચ્ચે આવા સંઘર્ષો, હરીફાઈ ચાલતી હતી. ત્યારબાદ રિચાર્ડ લેઝારસને વિચાર આવ્યો અને તેમણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા. તેણે લોકોના મનોભારની કક્ષાનો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે બનાવ કે ઘટના સારી કે ખરાબ નથી હોતી, પરંતુ આપણે તેના વિશે જે વિચારીએ છીએ તેની વિધાયક કે નિષેધક અસર આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર, શારીરિક સ્વાસ્થ્ય ઉપર અથવા તો આપણા વર્તન ઉપર પડે છે. ટૂંકમાં લેઝારસ અહીંયા વ્યક્તિની લાગણીને મહત્વ આપે છે. એટલે કે કોઈ પણ ઘટના કે કોઈ પણ બનાવ એ વિધાયક કે નિષેધક નથી હોતો, પરંતુ વ્યક્તિ તેને કઈ રીતે જુએ છે, વ્યક્તિ તેને કઈ રીતે અપનાવે છે, વ્યક્તિ તેનો સ્વીકાર કેવી રીતે કરે છે, વ્યક્તિની લાગણીઓ કેવી છે તે ઘટના પ્રત્યેની, તેના આધારે વિધાયક કે નિષેધક મનોભાર અથવા તો મનોભાવ ઉત્પન્ન થાય છે, વિધાયક કે નિષેધક લાગણીઓ ઉત્પન્ન થાય છે, અને તેની અસર વ્યક્તિના મનો શારીરિક વર્તન ઉપર જોવા મળે છે. એટલે કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર તેની અસર જોવા મળે છે. તો એ સમજવા માટે આપણે લેઝારસે જે કોષ્ટક આપેલું છે ફ્રેન્ડ્સ, એ કોષ્ટકને સમજવું જરૂરી છે. તો ચાલો આપણે એ કોષ્ટકને પણ સમજી લઈએ ફ્રેન્ડ્સ. અહીંયા લેઝારસે આપેલા કોષ્ટકને આપણે ચર્ચા કરીએ તો અહીંયા સૌપ્રથમ લેઝારસે જે કોષ્ટક આપણને આપ્યું છે એમાં મનોભારકો, ફ્રેન્ડ્સ, મનોભાર અને મનોભારકો બંને શબ્દમાં એક પાતળી ભેદ રેખા છે. મનોભારની વ્યાખ્યા આપણે સમજી ચૂક્યા ફ્રેન્ડ્સ, પણ મનોભારકો કોને કહેવાય એને સમજીશું, વ્યક્તિના લક્ષણોને સમજીશું, સંસાધનોને પણ સમજીશું, મનોભારનું મૂલ્યાંકન, તેની પ્રતિક્રિયાઓ, આ બધી જ બાબતોને આજે આપણે સમજી લઈશું ફ્રેન્ડ્સ. તો મનોભારકો એ 3 પ્રકારના છે. મનોભારકો એટલે જે જગ્યાએથી, જે પરિસ્થિતિમાંથી મનોભાર ઉત્પન્ન થાય, ટેન્શન કે તણાવ ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને મનોભારક કહેવામાં આવે છે. દાખલા તરીકે પર્યાવરણીય મનોભારકો, એટલે કે પર્યાવરણમાંથી ઉત્પન્ન થતા મનોભાર, એને પર્યાવરણીય મનોભારકો કહેવાય. એ જ રીતે મનોવૈજ્ઞાનિક મનોભાર, જે આપણી માનસિક વિચારણાના આધારે ઉત્પન્ન થાય છે, તેવા મનોભારોને, તેવા ટેન્શનને, તેવા તણાવને મનોવૈજ્ઞાનિક મનોભાર કહેવામાં આવે છે. એવી જ રીતે સામાજિક મનોભારકો, જે સમાજમાંથી ઉત્પન્ન થતા હોય તેવા મનોભારોને
सामाजिक मनोभारको कहेवामां आवे छे। फ्रेंड्स आ मनोभारको नुं परिणाम केवुं होय छे, तेनी असर केवी होय छे, तो मनोभारको ए तीव्र पण होय शके, तीव्र एटले खूब ज वधारे पड़ता आपणे निषेधक असर करे तेवा। त्यार पछी स्थितिकाळ एटले तेनो समयगाळो ओछो के वधारे होय शके, समयगाळामां फेरफार। मनोभार थोड़ा समय माटे होय, मनोभार लांबा समय माटे पण होय शके छे, एटले स्थितिकाळ। त्यार पछी छे आगाही सूचक क्षमता, એટલે કે મનોભાવના આધારે વ્યક્તિના વર્તનની આગાહી કરી શકાય છે, અથવા તો મનોભાવની કેવી અસરો થશે તેની આગાહી કરી શકાય છે, એટલે કે મનોભાવ એ આગાહી કરી શકાય તેવા પણ હોઈ શકે છે। એ જ રીતે આપણે જોઈએ વ્યક્તિના લક્ષણો। ફ્રેન્ડ્સ મનોભાવ, કોઈ પણ મનોભાવ વ્યક્તિના વર્તન ઉપર, વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય ઉપર, વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેટલી અસર કરશે, મનોભારની શું અસર થશે તે વ્યક્તિના લક્ષણો ઉપર આધારિત છે। અહીંયા ત્રણ પ્રકારના લક્ષણો જણાવવામાં આવેલા છે, શારીરિક લક્ષણો, મનોવૈજ્ઞાનિક લક્ષણો, સાંસ્કૃતિક લક્ષણો। એ બધાની ચર્ચા આપણે પ્રશ્નમાં કરી લઈશું ફ્રેન્ડ્સ। એ જ રીતે બાજુમાં એના સંસાધનો છે, મનોભારને પહોંચી વળવા માટેના સાધનો, મનોભારને ઓછો કરવા માટેના સાધનો, મનોભારને હળવો કરવા માટેના સાધનો પણ અહીં બતાવવામાં આવેલા છે। તો એમાં પણ ત્રણ પ્રકારના સંસાધનો છે ફ્રેન્ડ્સ। એક છે ભૌતિક સંસાધનો, બીજું છે વ્યક્તિગત સંસાધનો, ત્રીજું છે સામાજિક સંસાધનો। ભૌતિકમાં નાણાં અને તબીબી સંભાળ, એટલે કે આપણી પાસે પૈસા કે નાણાં હોય તો તેનો ઉપયોગ કરીને આપણે મનોભારને ઓછો કરી શકીએ છીએ, અથવા તો તબીબી સંભાળ લઈને, ડૉક્ટર પાસે જઈને સલાહ લઈને આપણે મનોભારને હળવો કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ। એવી જ રીતે વ્યક્તિગત સંસાધનો, વ્યક્તિગત સંસાધનોમાં વ્યક્તિના કૌશલ્યો, એટલે કે વ્યક્તિ પાસે રહેલી વિવિધ પ્રકારની આવડતો, શક્તિઓ અને મનોભાવને પહોંચી વળવાની શૈલીઓ અથવા રીતો કે પદ્ધતિઓ જો વ્યક્તિ જાણતો હોય તો એ મનોભાવને ઓછો કરી શકે છે। એ જ રીતે સામાજિક સંસાધનો, તો સામાજિક અવલંબન, સામાજિક આધાર, સામાજિક જાળરચનાઓ, કહેવાનો મતલબ કે કુટુંબ, આપણા મિત્રો, આડોશી પાડોશીઓ અને કુટુંબના અથવા સમાજના અન્ય લોકો પાસેથી આપણને જે મદદ મળી રહે છે મનોભાર હળવો કરવા માટેની, એને કહેવાય છે સામાજિક સંસાધનો। અથવા તો આપણે જ્યાં વ્યવસાય કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, જોબ કરતા હોઈએ, તો ત્યાં આપણા સહાયક મિત્રો, સ્ટાફ મિત્રો, સાથી મિત્રો, બસ વગેરે તરફથી પણ આપણને મનોભાર હળવો કરવામાં મદદ થઈ શકે છે, એને કહેવાય છે સામાજિક સંસાધનો, જેનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના મનોભારને ઓછો કરી શકે છે। ત્યાર પછી નીચે કીધું છે મનોભારનું મૂલ્યાંકન, તો લેજારસે મનોભારનું મૂલ્યાંકન બે રીતે બતાવ્યું છે ફ્રેન્ડ્સ। આ પ્રશ્ન અલગ પૂછાઈ શકે છે, લેજારસે જણાવેલું મનોભારનું મૂલ્યાંકન સમજાવો, તેમાં પ્રાથમિક મૂલ્યાંકન અને દ્રૈતિક મૂલ્યાંકન એવા બે પ્રકારના મૂલ્યાંકનો। મૂલ્યાંકન એટલે મનોભારને ઓળખવો, કે આ મનોભાર કેવા પ્રકારનો છે, તેની શું અસર થઈ શકશે, મનોભાર ક્યાંથી ઉદ્ભવ્યો છે, મનોભારને પહોંચી વળા શકે કેમ, આ રીતે આપણે મનોભારનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ, તેની ઓળખ કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, એને કહેવાય છે મનોભારનું મૂલ્યાંકન। અને મનોભાવની પ્રતિક્રિયાઓ, મનોભાવ દરમિયાન વ્યક્તિ કેવી પ્રતિક્રિયા આપશે, તો શારીરિક પ્રતિક્રિયાઓ હોઈ શકે, વાર્તાનિક પ્રતિક્રિયાઓ હોઈ શકે, ત્યાર પછી આપણા આવેગો, લાગણીઓને આવેગોની પ્રતિક્રિયા હોઈ શકે, કે પછી બોધાત્મક પ્રતિક્રિયાઓ હોઈ શકે। ચાર સ્વરૂપની પ્રતિક્રિયા છે, વ્યક્તિ આમાંની કોઈ પણ પ્રતિક્રિયા આપી શકે છે મનોભાવની પરિસ્થિતિમાં। તો ફ્રેન્ડ્સ આ કોષ્ટકને તમે સમજી ચૂક્યા હશો, હવે આપણે એને વિસ્તારથી સમજી લઈએ ફ્રેન્ડ્સ। આકૃતિ 5.1 માં મનોભાવની પ્રક્રિયાનો જે
प्रतिमान दर्शावामां आवेलुं छे जे कोष्टक छे तेने अहींया एक एक करीने आपणे समजवानो प्रयत्न करीए। सौप्रथम मनोभारक कोनुं स्वरूप अथवा तेना प्रकारोने आपणे समजीशुं, त्यार पछी व्यक्तिना लक्षणोने समजीशुं अने बीजा तीजा कोष्टकमां आपेला संसाधनोनो पण आपणे परिचय प्राप्त करीशुं। फ्रेन्ड्स, तो सौ प्रथम अहींया आपेला कोष्टकमां हतुं के मनोभारको अने तेना प्रकारो, जे अहींया तमे जोई शको छो मनोभारको प्रकारो, एने आपणे समजूती प्राप्त करीए। तो मनोभारको नुं स्वरूप तमने प्रश्न पूछाई सके, मनोभारनुं स्वरूप अलग छे, जे अगाउना विडियोमां आपणे समजी चूक्या छे। मनोभारको अहींया खाली कनो मात्र वधी जाय छे, जेना कारणे आखो प्रश्न बदलाई जाय छे। फ्रेन्ड्स, तो मनोभारकोनुं स्वरूप, तो मनोभारकोना स्वरूपने आपणे अहींया समजीए तो एना त्रण प्रकारो छे। पहेलुं छे पर्यावरणीय मनोभारको, एटले के घोंघाट प्रदूषण के पछी पर्यावरणनी विविध परिस्थितिमांथी उत्पन्न थता होय तेवा मनोभारकोने पर्यावरणीय मनोभारको कहेवामां आवे छे। आपणी आजुबाजुनुं जे पर्यावरण छे, घणीवार आपणने घोंघाट पण एक तणावरूप टेन्शन रूप लागतो होय छे। ए घोंघाट क्यारे बंध थाय आपणे एवुं विचारता होईए छे, बराबर ने? तो घोंघाटना कारणे, पर्यावरणमां थता प्रदूषणना कारणे के पछी पर्यावरणनी विविध असरोना कारणे पण तीव्र मनोभारो उत्पन्न थई शके छे। तो मनोभार क्यांथी उत्पन्न थाय छे? ज्यांथी मनोभार उत्पन्न थाय एने मनोभारक कहेवामां आवे छे। मनोभारको अहींया त्रण प्रकारना छे। तो पर्यावरणीय मनोभारकोने आपणे समजी लीधा, बे માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે। ત્યાર પછી છે મનોવૈજ્ઞાનિક મનોભાર। મનોવૈજ્ઞાનિક મનોભારકોમાં આપણી હતાશા, એટલે કે આપણી માનસિક સ્થિતિ, ફ્રેન્ડ હતાશા, કોઈ કાર્યમાં આપણે સફળ ન થયા હોય અથવા આપણું કાર્ય કોઈ સફળ ન થયું હોય ત્યારે આપણે હતાશ થતા હોઈએ છીએ, જેના કારણે મનોભાર ઉત્પન્ન થાય છે। ફ્રેન્ડ્સ, કોઈક કામનું દબાણ, કોઈક કામનું પ્રેશર, જેના કારણે પણ મનોભાર ઉત્પન્ન થાય છે। ત્યાર પછી સંઘર્ષો, એટલે કે માનસિક સંઘર્ષો, બે અલગ અલગ પ્રકારના વિચારો વચ્ચે થતા સંઘર્ષો, આ કરું કે પેલું કરું, શું કરું, જ્યારે વ્યક્તિ આ પરિસ્થિતિમાં હોય અને કોઈ નિર્ણય પર ન પહોંચી શકતી હોય ત્યારે આવા માનસિક સંઘર્ષો થતા હોય છે। ફ્રેન્ડ્સ, તો મનોવૈજ્ઞાનિક મનોભારકો કોને કહેવાય એ પણ સમજી ગયા, કે જે હતાશા, દબાણ કે સંઘર્ષની પરિસ્થિતિ અથવા આઘાતની, આઘાત એટલે કોઈ સ્નેહીજનનું મૃત્યુ થયું હોય ત્યારે આપણને આઘાત લાગે છે, તો તેની અસરના કારણે પણ મનોભાર ઉત્પન્ન થાય છે, ટેન્શન ઉત્પન્ન થાય છે, એક સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે। ત્યાર પછી ત્રીજું છે સામાજિક મનોભારકો। સમાજમાંથી ઉત્પન્ન થતા મનોભારોને સામાજિક મનોભારકો કહેવામાં આવે છે। પહેલું છે ઝઘડાઓ, એકલતા, સંબંધો તૂટવા વગેરેને સામાજિક મનોભારકો કહેવામાં આવે છે। એટલે કે સમાજની પરિસ્થિતિમાં વ્યક્તિ એકલવાયો હોય, એકલો હોય, તેના મિત્રો ન હોય, અથવા તો એના કોઈ સારા સંબંધો તૂટી ગયા હોય, અથવા લગ્ન કર્યા હોય તો છૂટાછેડા થઈ ગયા હોય, આવી પરિસ્થિતિ એ મનોભાવ ઉત્પન્ન કરાવે છે અને તેને સામાજિક મનોભારકો તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પહેલું જોઈ લીધું મનોભારકોના ત્રણ પ્રકારો છે અને એની સમજૂતી પ્રાપ્ત કરી લીધી। તમને પરીક્ષામાં પૂછાય મનોભારકોનું સ્વરૂપ સમજાવો, તો ફક્ત આ ત્રણ મુદ્દાઓ સમજાવવાના છે અને આ પ્રશ્ન તમને બે માર્ક્સમાં કે ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે। ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ નેક્સ્ટ, અહીંયા થોડીક માહિતી લઈ લઈએ ફ્રેન્ડ્સ, કે મનોભારકો તેના પરિણામોના આધારે તેની અસર ઊભી કરે છે। એટલે કે હવે મનોભારકોના નીચે જે પરિણામો હતા અહીંયા આપણે જોઈએ, આ જે પરિણામો બતાવ્યા છે ફ્રેન્ડ્સ, કે તીવ્રતા, સ્થિતિકાળ અને આગાહી ક્ષમતા, તો એની પણ આપણે સમજૂતી મેળવી લઈએ। અહીંયા મનોભારકોના પરિણામોની વાત કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ, અહીંયા તમે અંડરલાઈન કરીને સમજી લેજો, અહીંયાથી થોડો પ્રશ્ન તમારો બદલાય છે કે મનોભારકોના પરિણામો કેવા હોય છે। ફ્રેન્ડ્સ, તો આ છે મનોભારકોના પરિણામો। તો મનોભારકોના પરિણામોના કારણે તેની અસર કેવી છે એની ચર્ચા અહીંયા કરીશું ફ્રેન્ડ્સ। તો જેમાં તેની તીવ્રતા, એટલે કે મનોભાર કેટલો તીવ્ર છે,
કેટલો મુશ્કેલ ઊભી કરે તેવો છે, વ્યક્તિને તેની કેટલી અસર થશે, મનોબળ કેવો ઘૂંચવડ્યો છે, કેટલો જટિલ છે, બરાબર, તીવ્ર એટલે તેની વધારે અસર થતી હોય તેવો. તો મનોભાવની તીવ્રતા, મનોભારનો સમયગાળો એટલે ટૂંકા સમય માટે અથવા લાંબા સમય માટે, અને અથવા તેની આગાહી ક્ષમતાનો સમાવેશ થાય છે. એટલે કે મનોભારના પરિણામોમાં આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. અહીંયા વિસ્તૃત માહિતી આપણે લખવાની જરૂર નથી. જેટલા તીવ્ર મનોભારકો અથવા તો જેટલા લાંબા સમય સુધી મનોભારકો ટકી રહે છે અને જેટલી આગાહી ક્ષમતા ઓછી તેટલો મનોભાર વધારે. એટલે તીવ્રતા વધુ, સમયગાળો વધુ, અને તેની આગાહી ન થઈ શકતી હોય કે મનોભારમાંથી શું અસર થશે, હવે તેને કઈ રીતે દૂર કરી શકાશે, કે આ મનોભારની સ્થિતિમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીશું, એવી કોઈ આગાહી ન કરી શકાતી હોય, તો જેની આગાહી ક્ષમતા ઓછી હોય તેવા મનોભારો વ્યક્તિના વર્તન ઉપર વધારે તીવ્ર અસર કરે છે, વધારે નુકસાનકારક અસર કરે છે. અને તીવ્રતા ઓછી, સ્થિતિકાળ એટલે કે સમયગાળો ઓછો અને આગાહી ક્ષમતા વધુ હોય તો મનોભાર વ્યક્તિના વર્તન ઉપર ઘણી ઓછી અસર કરે છે. તો આ રીતે મનોભારના પરિણામો પણ વ્યક્તિના વર્તન ઉપર કેવી અસર કરશે તેનો આધાર રહેલો છે, તેના ઉપર આધાર રહેલો છે ફ્રેન્ડ્સ, પરિણામો ઉપર. હવે જોઈએ વ્યક્તિના લક્ષણો જે વચ્ચેના કોષ્ટકમાં હતા. તો વ્યક્તિના લક્ષણો, વ્યક્તિના પોતાના લક્ષણો જે શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક, આપણે ત્રણ પ્રકારના લક્ષણો જોયા. આ લક્ષણો જ વ્યક્તિના મનોભારને ઓછો કરી શકે છે અથવા વધારી શકે છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે દરેક લક્ષણો એક મુદ્દો બનાવી દેવાનો છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણને ત્રણ મુદ્દાઓ આપેલા હશે. અહીંયા પહેલું છે શારીરિક લક્ષણો. તો શારીરિક લક્ષણોની અહીંયા આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો અહીંયા તમારે આ રીતે એક મુદ્દો બનાવી દેવાનો, એનો શારીરિક લક્ષણો જ્યારે તમે હોમવર્કમાં લખો ત્યારે શારીરિક લક્ષણો એક મુદ્દો બનાવીને પછી એના નીચેથી લખવાનું શરૂ કરવાનું છે. અહીંયા આપણને મુદ્દો નથી આપ્યો, સળંગ આપી છે માહિતી, છતાં આપણે એને વ્યક્તિના લક્ષણોને ત્રણ મુદ્દાઓમાં લખવાની છે, ત્રણ મુદ્દાઓમાં સમજવાની છે ફ્રેન્ડ્સ. તો શારીરિક લક્ષણો એટલે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય કેવું છે, વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે, મજબૂત છે વ્યક્તિ, તંદુરસ્ત છે, કે શારીરિક સ્વાસ્થ્ય નબળું છે, વ્યક્તિ બીમાર છે, તેનામાં વિટામિનની ઉણપ છે, તેનામાં રોગ પ્રતિકારક શક્તિઓની ઉણપ છે. તો આ છે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય. શરીરનું બંધારણ, શરીર કેવું છે, મજબૂત છે, ખડતલ છે, કે પછી સૂક લકડી છે, માયકાંગળું છે. ત્યાર પછી શારીરિક ક્ષમતાઓ, વ્યક્તિ પાસે રહેલી શારીરિક શક્તિઓ અને તેનામાં રહેલી આંતરિક નિર્બળતાઓ, તેની શરીરની રચનામાં રહેલી નિર્બળતાઓ, શરીરમાં રહેલી ખામીઓ, આંતરિક બીમારીઓ, તેનું વ્યક્તિત્વ અથવા બીમાર વ્યક્તિ, નબળો શારીરિક બાંધો એટલે કે કોઈક બીમારી હોય શરીરમાં, અપંગતા હોય, ખોડખાપણો હોય, તો તેનો નબળો શારીરિક બાંધો, વ્યક્તિ અને ઓછી શારીરિક ક્ષમતાઓ ધરાવતી વ્યક્તિ અન્ય સ્વસ્થ વ્યક્તિની સરખામણીએ વધુ મનોભાર અનુભવે છે. અહીંયા આપણને એવું કીધું છે ફ્રેન્ડ્સ કે જે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય સારું, તેનું શારીરિક બંધારણ મજબૂત, તેની આંતરિક નિર્બળતાઓ ઓછી હોય તેવા લોકો મનોભારનો સામનો કરી શકે છે અને તેવા લોકોને મનોભારની અસર ઓછી થાય છે. એના વિરોધમાં જે વ્યક્તિ બીમાર હોય, જેને આંતરિક નિર્બળતાઓ વધુ હોય, જે થોડા થોડા સમયમાં બીમાર પડી જતી હોય, થાકી જતી હોય, એવા લોકોને મનોભારની અસરો વધુ થાય છે, તેવા લોકો વધુ ટેન્શન લે છે. અન્ડરસ્ટેન્ડ? તો આ એક લક્ષણ છે કે મનોભારની અસર કેવી થશે એ વ્યક્તિના શારીરિક લક્ષણો ઉપર આધાર રાખે છે. બીજું છે મનોવૈજ્ઞાનિક લક્ષણો. અહીંયા બીજો મુદ્દો છે ફ્રેન્ડ્સ, તમે આ એક મુદ્દો મેં તમને સમજાવી દીધો, હવે તમારે એ જ રીતે બીજા મુદ્દાને પણ અલગથી અહીંયા દર્શાવી દેવાનો ફ્રેન્ડ્સ, અને એને તમારે નંબર બે મુદ્દો આપીને એના લક્ષણો એની નીચે લખી લેવાના. તો મનોવૈજ્ઞાનિક લક્ષણો પછી નીચે લખવાનું કે મનોવૈજ્ઞાનિક લક્ષણો એટલે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય
એની વિચારવાની શક્તિ, નિર્ણય લેવાની શક્તિ, તેની બુદ્ધિ, તેની આવડત વગેરે, તેનું વ્યક્તિત્વ, તેનો સ્વભાવ અને તેનો પોતાના વિશેનો ખ્યાલ કે હું કોણ છું, મારી પાસે કેવી કેવી શક્તિઓ છે, હું શું કરી શકું એમ છું, મનોભાવને પહોંચી વળાશે કે કેમ, આ સ્વ ખ્યાલ છે, આંતરિક નિરીક્ષણ, સ્વ ખ્યાલ. તો વ્યક્તિને પોતાની જાત વિશેનો ખ્યાલ, સારું માનસિક સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિ, ખુશ મિજાજી વ્યક્તિ જે હંમેશા ખુશ રહેતી હોય અને પોતાની જાતનો વાસ્તવિક ખ્યાલ, પોતાની જાતનો ખરેખર એને ખ્યાલ હોય કે મારામાં કેટલી ખામીઓ છે, મારામાં કેટલી ખૂબીઓ છે. વ્યક્તિ પોતાની ખામીઓથી પણ પરિચિત હોવો જોઈએ. વ્યક્તિ પોતાની પાસે કઈ કઈ ખામીઓ છે અને કઈ કઈ ખૂબીઓ છે એનાથી માહિતગાર હોવો જરૂરી છે ફ્રેન્ડ. તો વ્યક્તિનો પોતાનો સ્વ ખ્યાલ, ત્યાર પછી છે વ્યક્તિ, તો તેવા વ્યક્તિઓ ઓછો મનોભાર અનુભવે છે. ટૂંકમાં જે વ્યક્તિ ખુશ રહે છે, જે વ્યક્તિ સારો છે, જે વ્યક્તિનો સ્વભાવ સારો છે, જેનું માનસિક સ્વાસ્થ્ય સારું છે, જે દરેક પરિસ્થિતિને વિચારીને નિર્ણય લે છે, તેવા લોકોની ઉપર મનોભારની અસર ઓછી થાય છે. ત્યાર પછી જે લોકોનું મનોવૈજ્ઞાનિક લક્ષણોમાં ખામી છે, જેઓ વાતે વાતે ગુસ્સે થઈ જાય છે, જેઓ નાની નાની બાબતોમાં તણાવમાં આવી જાય છે, ટેન્શન લઈ લે છે, તેવા લોકો ઉપર મનોભારની અસર વધારે થાય છે. ત્યાર પછી મુદ્દા નંબર 3, સાંસ્કૃતિક લક્ષણો. અહીંયા તમે લખી લેજો ત્રીજો મુદ્દો ફ્રેન્ડ્સ, સાંસ્કૃતિક લક્ષણો. તો સાંસ્કૃતિક લક્ષણો એટલે શું? તો આપણી સંસ્કૃતિ અથવા આપણો સમાજ અને સમાજે નક્કી કરેલા નીતિ નિયમો, ધારાધોરણો, એટલે કે વ્યાખ્યાઓ, એટલે સમાજે નક્કી કરેલા ધારાધોરણો, નીતિ નિયમો ને સમાજ આપણી પાસે કેવા વર્તનની અપેક્ષા રાખે છે, બરાબર. દરેક સમાજ નક્કી કરેલું હોય છે કે કયા વર્તનને સમાજ સ્વીકારે છે અને કયા વર્તનને સમાજ સ્વીકારતું નથી, તો એ છે વર્તનની અપેક્ષિત શૈલીઓ. ત્યાર પછી ધારાધોરણો આવી ગયા અને સમાજને અનુરૂપ વર્તન જો તમે કરતા હોય, એટલે કે સમાજે નક્કી કરેલા નિયમોમાં માનતા હોય, તેને ફોલો કરતા હોય, તે પ્રમાણે તમે જીવન જીવતા હોય તો મનોભારની અસર ઓછી થાય છે. અને જે લોકો સમાજનો વિરોધ કરે છે, સમાજથી દૂર રહે છે, સમાજના નિયમોને માનતા નથી, તેઓને આપોઆપ મનોભાર વધવાનો છે, કારણ કે લોકો તેની અવગણના કરશે, સમાજ બહાર કાઢશે તેને. અન્ડરસ્ટેન્ડ? તો જે લોકો સાંસ્કૃતિક બાબતોમાં માને છે તે લોકોને સામાજિક મનોભાવો ઓછા હોય છે અને જે લોકો સાંસ્કૃતિક બાબતોની અવગણના કરે છે, તેનાથી દૂર રહે છે, તેવા લોકોને મનોભાવની અસરો વધારે થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ છેલ્લું જે કોષ્ટક હતું ત્રીજા નંબરનું, એમાં કીધું છે મનોભાવનો સામનો કરવા માટેના સાધનો, સંસાધનો, એની પણ ચર્ચા કરી લઈએ અહીંયા. તો ઉપરોક્ત સંસાધનો, 3 પ્રકારના સંસાધનો આપણે કીધા તે પ્રમાણે, ઉપરોક્ત સંસાધનો એટલે વ્યક્તિ પાસે મનોભારનો સામનો કરવા માટેના સાધનો અથવા તો આધારો કે જેનો ઉપયોગ કરીને વ્યક્તિ મનોભારને ઓછો કરી શકે છે. તેવા 3 પ્રકારના સંસાધનો છે. ભૌતિક સંસાધનો એટલે કે નાણાં, તબીબી સંભાળ અને રહેવાની સુવિધા, ભૌતિક સુવિધાઓ જો વ્યક્તિ પાસે સારા પ્રમાણમાં હોય તો મનોભાર ઓછો, નાણાંની ખામી હોય, પૈસાની અછત હોય, ગરીબી હોય, તબીબી સંભાળ પણ ન લઈ શકતા હોય, દવા લેવાના પણ પૈસા ન હોય, સલાહ લેવાના પણ પૈસાઓ ન હોય અને રહેવા માટેની પણ સારી સુવિધા ન હોય, પોતાનું ઘર ન હોય, તેવા લોકોને મનોભારની અસર વધારે થાય છે. અને જેની પાસે આ સુવિધા છે એવા લોકોને મનોભારની અસર ઓછી થાય છે. એ જ રીતે વ્યક્તિગત સંસાધનો, વ્યક્તિગત એટલે આપણા પોતાની પાસે કઈ કઈ શક્તિઓ છે, આપણે શું કરી શકીએ એમ છે, અહીંયા આપણે પોતે ફક્ત આપણે જ, બીજું કોઈ નહીં. તો એટલે વ્યક્તિમાં રહેલી આવડત, વ્યક્તિ કેવી શક્તિઓ ધરાવે છે, તેની બુદ્ધિ કેવી છે, તેનું શિક્ષણ કેવું છે, તેની પાસે કઈ કઈ આવડતો છે, તે મનોભારને કઈ રીતે પહોંચી વળશે, ત્યાર પછી તેની કુશળતાઓ એટલે કે કૌશલ્યો, વ્યક્તિ વિવિધ પ્રકારના કૌશલ્યો ધરાવતી હોય, વિવિધ પ્રકારના કાર્યો જાણતી હોય, વિવિધ પ્રકારના વ્યવસાયો કરી શકતી હોય, તો તે વ્યક્તિ મનોભારને આરામથી પહોંચી વળે છે. અને જે વ્યક્તિની આંતરસૂઝ સારી હોય, એટલે કે વિચાર શક્તિ સારી હોય, સમસ્યાનો ઉકેલ સારી રીતે લાવી શકતા હોય, જેઓ ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિશાળી હોય, એવા લોકોને મનોભારની અસર ઓછી થાય છે.
એનાથી વિરુદ્ધ વ્યક્તિમાં કોઈ આવડત ન હોય, કૌશલ્ય ન હોય, કશું કામ કરવાની શક્તિ ન હોય તેની પાસે, તેની યોગ્યતા ના હોય, તેની પાસે કોઈ લાયકાત ન હોય અને વિચાર શક્તિ પણ તેની ખૂબ જ ઓછી હોય, એવા લોકો મનોભારની પરિસ્થિતિમાં મુકાઈ જશે, તેમને મનોભારની વધારે અસર થશે ફ્રેન્ડ્સ. અને ત્રીજા સંસાધનની વાત કરીએ આપણે, તો ત્રીજું સાધન છે સામાજિક સંસાધનો, એટલે કે સામાજિક આધાર, કુટુંબ, સ્વજનો. સ્વજનો એટલે આપણા સગા વહાલાઓ, સ્નેહીજનો, કુટુંબ. ત્યાર પછી આપણી જ્ઞાતિ, આપણો સમાજ, અને સમાજમાં પણ અલગ અલગ જ્ઞાતિ, આપણો ધર્મ, ધર્મમાં પણ અલગ અલગ ફિરકાઓમાં અલગ અલગ જ્ઞાતિઓમાં માનનારા લોકો. તો આપણી જ્ઞાતિ ના મંદિર તરફથી જો આપણને સહાય મળતી હોય, મદદ મળતી હોય, એટલે ફક્ત એવું જ નહીં કે પૈસાની સહાય, પરંતુ આપણને સલાહ મળતી હોય, આપણો સાથ આપવામાં આવતો હોય, આપણો ફેવર કરવામાં આવતો હોય, લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં આપણી સાથે ઊભા રહેતા હોય, તે આપણો સમાજ છે ફ્રેન્ડ્સ. તો અને વ્યવસાયિક સહાય, વ્યવસાયની જગ્યા પણ લોકો સાથે સારા સંબંધો હોય અને તેના મિત્રો એને મદદ કરી શકે એવા હોય, તો આ બધી સામાજિક બાબતો વ્યક્તિના મનોભાવને ઓછો કરે છે. એનાથી વિરુદ્ધ વ્યક્તિ પાસે સામાજિક આધાર ન હોય, સમાજ એને સ્વીકારતો ન હોય, એ વ્યક્તિને કુટુંબના લોકો એને સ્વીકારતા ન હોય, એના સ્વજનો પણ ન હોય, અથવા તો હોય પણ તેની સાથે સારા સંબંધો ન રાખતા હોય, બરાબર ને? તો આ બધી બાબતો વ્યક્તિને મનોભારની પરિસ્થિતિમાં મૂકે છે અને વ્યક્તિ વધારે પડતા મનોભારમાં મુકાઈ જાય છે, દબાણમાં, ટેન્શનમાં આવે છે. તો અહીંયા આપણે આખા કોષ્ટકને ફ્રેન્ડ સમજી લીધું છે. ત્યાર પછી આગળ જઈએ આપણે, તો ઉપરોક્ત ત્રણેય સંસાધનો જે વ્યક્તિ, સમાજ કે સંસ્કૃતિમાં વધુ ઉપલબ્ધ હોય, એટલે કે જે લોકો પાસે આ ત્રણ પ્રકારના સંસાધનો હોય, ભૌતિક, વ્યક્તિગત અને સામાજિક, તે લોકોને મનોભાર ઓછો હોય છે, તો તેવા લોકો પાસે મનોભાર ખૂબ જ ઓછો જોવા મળે છે. હવે આપણે આગળ જઈએ, વ્યક્તિ પોતાના લક્ષણો, સંસાધનો અને મનોભારકો આ ત્રણ ના આધારે હવે મનોભારનું મૂલ્યાંકન કરે છે. તો વ્યક્તિ સમક્ષ જે ટેન્શન કે મનોભારની પરિસ્થિતિ ઊભી થાય છે, પછી વ્યક્તિ તે મનોભારનું મૂલ્યાંકન કરશે. એ મૂલ્યાંકન બે રીતે કરે છે. આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, અહીંયા પૂછાઈ શકે છે. લેઝારસનું મૂલ્યાંકન તમને વારે ઘડીએ પૂછાય છે ફ્રેન્ડ્સ, એને યાદ કરી લેજો. લેઝારસે આ મૂલ્યાંકનને બે તબક્કાઓમાં વહેંચ્યું છે, બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે. એમાં પહેલું છે પ્રાથમિક મૂલ્યાંકન. ફ્રેન્ડ્સ, પ્રાથમિક મૂલ્યાંકન કોને કહેવાય? જુઓ, પ્રાથમિક એટલે કે પહેલું. પહેલા વ્યક્તિ કઈ રીતે મનોભાર વિશે વિચારે છે, મનોભાર ઉભો થાય ત્યારે વ્યક્તિ પહેલા કયું કામ કરશે, તો પ્રાથમિક મૂલ્યાંકન કરશે, પ્રાથમિક નિરીક્ષણ કરશે, એટલે કે તેને ઓળખશે કે મનોભાર કેવો છે. જોઈએ આપણે, તો મૂલ્યાંકનના આ તબક્કામાં જરૂરિયાતની ગંભીરતા વિશે વિચારવામાં આવે છે કે વ્યક્તિને કેટલી જરૂર છે, મનોભાર કેવો છે, જેમાં શું બની રહ્યું છે તેની સાથે, બરાબર. મનોભાર કઈથી ઉત્પન્ન થાય છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, વ્યક્તિ સાથે શું બની રહ્યું છે, જે બની રહ્યું છે તે વ્યક્તિ માટે સારું છે, એટલે કે આપણા માટે સારું છે કે ખરાબ છે, એટલે કે યોગ્ય છે કે અયોગ્ય છે, મનોભાર જન્ય છે કે પછી મનોભાર રહિત છે, એટલે કે આ પરિસ્થિતિ જે આપણી સાથે થઈ રહ્યું છે, જે બની રહ્યું છે, તેમાંથી મનોભાર ઉત્પન્ન થશે, ટેન્શન લેવા જેવું છે કે ટેન્શન લેવા જેવું નથી, તેની મૂળભૂત અસર કેટલી હશે, અને જો ખરેખર મનોભારજન્ય હશે એ પરિસ્થિતિ, તો તેની અસર આપણા ઉપર કેવી થશે, અને આપણી પ્રતિક્રિયા એ મનોભાર સામે લડવાની જે પ્રતિક્રિયા છે તે કેવી હશે, આ બધું વ્યક્તિ વિચારે છે, એને પ્રાથમિક મૂલ્યાંકન કહેવામાં આવે છે. એ જ રીતે બીજું દ્વૈતીયક મૂલ્યાંકન છે, બીજા પ્રકારનું મૂલ્યાંકન છે. એમાં વ્યક્તિ મનોભાવની પરિસ્થિતિ વિશે શું વિચારશે, તો દ્વૈતીયક મૂલ્યાંકનમાં હવે વ્યક્તિ પહેલા વિચારે છે કે મનોભાવ શું છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, મનોભાવની પરિસ્થિતિ સામે આપણે કેવી પ્રતિક્રિયા આપીશું. આ વિચાર્યા પછી બીજા તબક્કામાં વ્યક્તિ આવે છે, એટલે કે બીજા પ્રકારનું મૂલ્યાંકન કરે છે. જોઈએ,
प्रतिक्रिया आपवानुं नक्की करे छे व्यक्ति पहला मूल्यांकनमां, पछी बीजो तबक्को शुरू थाय छे जेमां व्यक्ति मनोबळने पहोंची वळवा माटे हवे तेनी पासे कया कया साधनो छे एना विशे विचारे छे। के जे मनोबळ उत्पन्न थयो छे तेने पहोंची वळवा माटे आपणे कया संसाधनोनी मदद लईशुं, तो त्रण प्रकारना संसाधनो आपणे जणाव्या, तो तेना विशे व्यक्ति विचारे छे। के मनोबळने पहोंची वळवा माटे उपलब्ध व्यक्तिगत अने सामाजिक संसाधनों विषय व्यक्ति मूल्यांकन करे छे के मने कोनी मदद मळी रहेशे, समाज में एवो कयो व्यक्ति छे जे मारी मदद करशे, अथवा व्यवसाय नी जग्याए कोण छे जे मारी मदद करी शके एम छे, आ विचार छे। जेम के तेनी पासे नाणा अथवा कौशल्यो होय अथवा तो व्यवसायिक मदद होय तो ए केटला प्रमाणमां छे, आपणी पासे पैसा केटला छे पहेला एना विषे विचारे छे। व्यवसायिक मदद केवी मळशे, व्यवसाय जगह आपने लोन मिलते के केम, कि बीजा लोग आपने पैसा उछीने आपसे के केम, अथवा तो अपनी साथ उभा रहे के केम, अने शू मनोभावजनक परिस्थिति ने पहुंची वड़वा संसाधनों अपनी पास ते योग्य है कि एटला संसाधनों अपने उपयोगी थे कि एना संसाधनों की जरूर पड़ से, कि पछी एटला पर्याप्त है जरूरी है कि योग्य है बीजा ने जरूर नहीं पड़े, आ प्रकारनुं आपणे मूल्यांकन करता होईए छे। वगैरे मूल्यांकनना अंते व्यक्ति श्रेष्ठ विकल्पने अमलमां मूके छे, एमांथी श्रेष्ठ संसाधनने पसंद करे छे अने पछी व्यक्ति एनी प्रतिक्रिया आपे छे। जो के व्यक्तिना आ बंने मूल्यांकनो पर केटली अन्य बाबतो पण असर करे छे, जेवी के मनोभारजन्य परिस्थितिनो तेनो अगाउनो अनुभव तथा आवी परिस्थितिने नियंत्रण करी तेने पहोंची वळवानी क्षमता, एटले के पहला पण जो आवी कोई परिस्थिति उत्पन्न थई होय अने ते समये व्यक्ति मनोबळने पहोंची वळी हती के केम अने ते कई रीते मनोबळने पहोंची वळी हती ते बाबत पण अत्यारना मनोबळने पहोंची वळवा माटे उपयोगी थाय छे, अथवा उपयोगी बनशे। मनोबळजन्य परिस्थितिनो अगाउनो अनुभव अत्यारनी परिस्थितिमां तेने उपयोगी थाय छे। फ्रेंड्स, जो व्यक्ति भूतकाळमां आवा अनुभवनो सामनो सफलतापूर्वक कर्यो हशे अथवा आवा मनोभारमांथी ते सफलतापूर्वक बहार आव्या हशे अथवा तो ते समस्यामांथी पसार थया हशे तो परिस्थिति तेने भावरूप नहीं लागे, तो अत्यारे जे परिस्थिति उत्पन्न थई छे तेनी सामे अत्यारे जे मूंझवणो के पडकारो के जे चैलेंज आव्यु छे ते तेने टेन्शनरूप नहीं लागे, कारण के अगाउ पण तेने आवा पडकारोनो सामनो कर्यो छे, तो नवा पदकार रूप नहीं लागे ते परिस्थिति तेने भारूप नहीं लागे, नवा पदकार रूप लागशे अने तेनो सामनो सफलतापूर्वक ते करी शकशे, कारण के अगाउ तेने आवो अनुभव थई चूक्यो छे। परंतु जो तेने आवो अनुभव नहीं थयो होय अने परिस्थिति तेने गंभीर अने जोखमी लागशे तो पोते पहोंची नहीं वळे तेवी लागणीओ ऊभी थाय छे, जेना कारणे व्यक्ति तीव्र मनोबळ अनुभवशे, व्यक्ति डिप्रेशन में पहुंची जशे ने व्यक्तिना शारीरिक अने मानसिक वर्तन पर तेनी असरो जोवा मळशे, अने एज रीते जो व्यक्ति ने पोतानी आवडत अने पहोंची वळवानी क्षमता उपर संपूर्ण विश्वास हशे तो ते ओछो मनोबळ अनुभवशे, पण जो एनामां आवा विश्वासनो अभाव हशे के मनोबळने पहोंची नहीं वळाय त्यारे व्यक्ति वधारे मनोबळ अनुभवशे। आवा कारणोसर ज जुदी जुदी व्यक्तिओ माटे जुदा जुदा मनोभारकोना अनुभवो अने तेना परिणामो पण अलग अलग होय छे, एटले के अलग अलग व्यक्तिओ आवी मनोभारनी परिस्थितिमां अलग अलग प्रकारनी प्रतिक्रियाओ आपे छे, कोई शारीरिक प्रतिक्रिया आपे छे, कोई वार्तानिक प्रतिक्रिया आपे छे, कोई आवेगिक प्रतिक्रियाओ आपे छे, कोई बोधात्मक प्रतिक्रियाओ आपे छे। तो फ्रेंड्स, अहींया आपणे आ कोष्टकने अने तेमांथी जे प्रश्नो बने छे एने आपणे विस्तारथी समझी लीधा छे। फ्रेंड्स, तो आशा राखू छू के तमने आ वीडियो गम्यो हशे। फ्रेंड्स, वीडियो नी नीचे ज जे लाइक नू बटन छे, फ्रेंड्स एने लाइक करो, आ चेनल ने सब्सक्राइब करो अने बीजा मित्रों ने पण शेर करो। आभार, थैंक यू, जय हिंद, जय भारत।